The Round Lake Area Public Library would like to introduce Nandita V, who will be reading a folktale in her native language. Please comment below your favorite part of the story and or how much you're enjoying our World Read Aloud celebration. Hi guys, my name is Nandita. I work at Round Lake Area Public Library. Today I'm going to read you a story in Gujarati, one of the twenty-two different languages of India. વાર્તાનું નામ છે મૂરખ છોકરો એક હતો ભરવાડનો છોકરો તે રોજ ગાયો લઈને રાધાકૃષ્ણ રાધાકૃષ્ણ એમ બોલતો જાય ચપટી સાંભળીને ભરવાડના છોકરાને બહુ નવાઈ લાગી કોઈ દિવસ એને ચપટી સાંભળી હોય ત્યારે ને છોકરો બ્રાહ્મણને કહે મહારાજ આ તમે શું વગાડો છો બ્રાહ્મણ જરા પહોંચેલો હતો તે તરત જ જાણી ગયો બ્રાહ્મણ કહે અરે ભાઈ એ તો મારી ફૂલકી છે એ તો મારી પાવેલી છે છોકરો કહે ત્યારે મને તમે તમારી આપો તો હું તમને મારી લીલકડી ગાય આપું બ્રાહ્મણે તો હા પાડવાની જ વાર હતી ચત લઈને એને છોકરાને ચપટી વગાડતા શીખવી દીધું અને ગાય લઈને સમાના ભણી ગયો છોકરો તો હરખાતો હરખાતો ઘેર આવ્યો ત્યાં ભાભો ફળિયા વચ્ચે ખાતો નાખીને બેઠો હતો હોશમાં ને હોશમાં આ છોકરો કહે ભાભા ભાભા જુઓ તો ખરા હું આપણી લીલકી ગાય આપીને આ ફૂલકી લાવ્યો સાંભળો તો ખરા દાદા કેવી સારી સારી વાગે છે ભાભો કંઈ છોકરામાંથી જાય એવો ન હતો તે કહે હા મારું આ ફૂલકી તો બહુ ભારે દેખાય છે ચટ ચટ વાગે ને પટ પટ બોલે છે નેસમાંથી નાના મોટા સૌ ફૂલકી જોવા આવ્યા છોકરાનો હરક ક્યાંય માય નહીં વાયુનો વખત થયો એટલે છોકરો કહે માળી આ ફૂલકી ક્યાં મૂકું મા કહે મૂક ને કુલડીમાં જો રહી પેલી કોઠી ઉપર સાચવીને મૂકજે હો ભા છોકરાએ તો હંમેશ હોશમાં ને હોશમાં બમણું ખાધું પણ હાથ ધોઈને જ્યાં ફૂલકી લેવા ગયો ત્યાં કુલડીમાં ફૂલકી ન મળે છોકરાનું મોં પડી ગયું તે કહે માળી માળી મારી ફૂલકી ખોવાઈ ગઈ ભાભો કહે ઘડીકમાં ક્યાં જાય એ કુલડી જ એને ગઈ ગઈ લાગે છે બધા કહે તો ફૂલકીને તાવીએ જ છૂટકો એને તાવશું ત્યારે જ ફૂલકી પાછી આવશે ફળિયામાં કરી મોટી તાપડી ને અંદર મૂકી કુલડી મોટો તાપ થયો એટલે છોકરાના હાથ સુકાઈ ગયા અને ચપટી પાછી વાગવા માંડી છોકરો કહે હવે આ મારી ફૂલકી પાછી આવી સૌ રાજીના રેડ થઈ ગયા વાર્તા પૂરી